સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે ભારતીય જનતા પાર્ટી શહેર મંડળ દ્વારા પંડિત દીનદયાળ ઉપાધ્યાયની પુણ્યતિથિને લઈને પુષ્પાંજલિ શ્રદ્ધાંજલિ અર્પણ કરી સમર્પણ દિન તરીકે ઉજવણી કરવામાં આવી હતી. પ્રાંતિજ કમાલપુર ખાતે આવેલ એપીએમસી માર્કેટયાર્ડના વિસાર હોલમાં ભારતીય જનતા પાર્ટી પ્રાંતિજ શહેર મંડળ દ્વારા પંડિત દીનદયાળ ઉપાધ્યાયની પુણ્યતિથિ નિમિત્તે પંડિત દીનદયાળ ઉપાધ્યાયની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી શ્રદ્ધાંજલિ અર્પી હતી. તો આજના આ દિને સમર્પણ દિન તરીકે ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે પ્રાંતિજ ખાતે પણ ભારતીય જનતા પાર્ટી દ્વારા એપીએમસી ખાતે યોજાયેલ આ કાર્યક્રમમાં પંડિત દીનદયાળ ઉપાધ્યાયની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં પ્રાંતિજ તલોદના ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર સહિત ઉપસ્થિત સૌ કોઈ ભાજપ કાર્યકરો આગેવાનો દ્વારા પુષ્પાંજલિ અર્પી હતી. તો આ પ્રસંગે નગરપાલિકા પ્રમુખ ગીતાબેન પટેલ, રણજીતસિંહ રાઠોડ સહિત પ્રમુખ નિત્યાનંદભાઈ બ્રહ્મપર, તાલુકા ભાજપ પ્રમુખ વરુણભાઈ પટેલ, માર્કેટયાર્ડના ચેરમેન રાજુભાઈ પટેલ, નગરપાલિકા કોર્પોરેટર દીપકભાઈ કડિયા, રાજેશભાઈ ટેકવાણી, કોકિલાબેન પટેલ, નગરપાલિકા પૂર્વ પ્રમુખ ગિરીશભાઈ પટેલ, સંજયભાઈ પટેલ સહિત ભાજપ કાર્યકરો આગેવાનો, નગરપાલિકા કોર્પોરેટરો સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. સંજય રાવલ, જેડેશટીવી, પ્રાંતિજ. 11 ફેબ્રુઆરી પંડિત દીનદયાળ ઉપાધ્યાયની પુણ્યતિથિ નિમિત્તે આજે પ્રાંતિજ શહેર મંડળ અને તાલુકા મંડળની બેઠકનું આયોજન કરેલું. એમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર કેન્દ્રની અને ગુજરાતની જે નાનામાં નાના માણસ સુધી પહોંચવા માટે જે યોજનાઓ મૂકી છે એ યોજનાઓની ચર્ચા કરી અને નાનામાં નાના માણસને કરી મદદરૂપ થવા માટે આજે આ બેઠકનું આયોજન કર્યું હતું. અને પંડિત દીનદયાળજીને આજના દિવસે અમે શ્રદ્ધા સુમન પાઠવીએ છીએ પ્રાંતિજ તાલુકા અને શહેર મંડળથી.